નમસ્કાર બાળ દોસ્તો, ગુજરાતી નિબંધ ની શ્રેણી માં આજે આપણે મારો પ્રિય તહેવાર હોળી વિશેનો નિબંધ શીખીશું। હોળી ફાગણ સુદ પૂનમ ને દિવસે ઉજવવામાં આવતો ઉત્સવ છે। હિરણ્ય કશ્યપ નામે એક રાક્ષસ રાજા હતો। તેના પુત્ર કે તેના કુંવરનું નામ પ્રહલાદ હતું। પ્રહલાદ પ્રભુનો ભક્ત હતો। તેના પિતા ભગવાનના વૈરી હતા। તેમને પ્રહલાદ પ્રભુને ભજે એ જરા પણ ગમતું નહીં। હિરણ્ય કશ્યપની એક બહેન હતી, તેનું નામ હોલિકા હતું। તેને અગ્નિ બાળી ન શકે એવું વરદાન હતું। પ્રહલાદને મારી નાખવા હોલિકા તેને ખોળામાં બેસાડી લાકડાઓની ચિતા પર બેઠી। ચિતા સળગાવવામાં આવી અને ચમત્કાર થયો। હોલિકા બળીને ભસ્મ થઈ ગઈ, પ્રહલાદ બચી ગયો। આમ સત્ય અને પ્રભુની ભક્તિનો વિજય થયો। આ પૌરાણિક પ્રસંગથી હોળીનો તહેવાર ઉજવવામાં આવે છે। પ્રહલાદ ઉગરી ગયો તેના આનંદમાં સૌ આનંદ ઉત્સવ ઉજવે છે। તેઓ એકબીજા પર ગુલાલ છાંટે છે, પછી તો આ સમગ્ર તહેવાર એ રંગોનો ઉત્સવ બની ગયો। ગામડે પાદરે કે શેરીના નાકે સાંજે હોળી પ્રગટાવવામાં આવે છે। સૌ હોળીની પૂજા કરે છે। હોળીના દિવસે લોકો હારડા, ધાણી, ચણા અને ખજૂર ખાય છે। હોળી પછીના બીજા દિવસને સૌ ધૂળેટી તરીકે ઉજવે છે। આ દિવસે લોકો એકબીજા પર રંગ અને ગુલાબ છાંટે છે। બાળકો રંગની પિચકારીઓથી એકબીજાને રંગે છે। હોળીનો તહેવાર એ બાળકોનો અતિ પ્રિય તહેવાર છે। આવજો બાળ દોસ્તો, ગુજરાતી નિબંધના આવા અન્ય વિડીયો મેળવવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો।